પોતાની પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું તે અમે આપને સંભળાવ્યું. આ સાથે સાથે જે બ્રેકિંગ ન્યૂઝ બની રહ્યા છે, વી 24 કલાક વિપુલ મેંજપરારા ઘરે પહોંચ્યું છે. પાસે જે વિપુલ પર આરોપ લગાવ્યો છે તેની પાસે 60 લાખનું સોનું તેણે ખરીદ્યું છે તેવો આરોપ લગાવ્યો છે. આ સાથે સાથે તેને દેવું પણ હતું ત્યારે તેના ઉપર આરોપ લાગ્યો છે કે જીતુ વાઘાણીના કહેવાથી તેણે આ તમામ જે સેક્સ સીડી કથિત બહાર આવી છે તેમાં તેનો હાથ છે. વિપુલ, વિમલ અને પાયલ અને વિપુલ મેંજપરાના મુખ્ય ષડયંત્રકાર તરીકે પાસે તેના પર આરોપ લગાવ્યો છે ત્યારે વી 24 કલાકે તેનું ઘર શોધ્યું છે અને તેના ઘરે પહોંચ્યું છે. હીરાબાગ વિસ્તારમાં રહે છે વિપુલ. સુરત નો રહેવાસી છે, મૂળ ભાવનગરના ભૂતિયા ગામનો રહેવાસી છે આ વિપુલ. ત્યારે ઝી 24 કલાક વિપુલ મેંજપરાના ઘરે પહોંચ્યું છે. મહત્વનું છે કે જે રીતે પાસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા, ત્રણ એવા વ્યક્તિઓ કે જેનો ચહેરો અત્યાર સુધી ક્યારે બહાર નથી આવ્યો, વિપુલ, વિમલ અને પાયલ, જેમાં વિપુલના ઘરે પહોંચ્યું છે ઝી 24 કલાક. સુરતના હીરાબાગ વિસ્તારમાં રહે છે, મૂળ ભાવનગરના ભૂતિયા ગામનો રહેવાસી છે અને હાલ સુરતમાં વસે છે. સુરતના અમારા રિપોર્ટર તેના ઘરે પહોંચ્યા છે. તો આ તસવીરો છે વિપુલની અને તેનું નામ આવ્યું છે સીડી બનાવવાના મુખ્ય ષડયંત્રકાર તરીકે અને પાસે તેના ઉપર આરોપ લગાવ્યો છે કે ભાજપ સાથે મળીને વિપુલે આ કથિત સેટ સીડી બનાવવામાં ભાજપ સરકારની મદદ કરી છે. આ સાથે સાથે વિમલ અને પાયલના નામ પણ બહાર આવ્યા છે. અને ઝી 24 કલાક આપ જે તસવીરોમાં જોઈ રહ્યા છો, વિપુલ મેંજપરા જ્યાં સુરતમાં હાલ તે વસવાટ કરે છે તેના ઘરે પહોંચ્યું છે. ત્યારે હીરાબાગ વિસ્તારમાં રહે છે સુરતના આ વિપુલ. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ એ જ વિપુલ છે કે કોન્ફરન્સમાં પાસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે અમારા કોરસ્પોન્ડન્ટ તેજસ મોદી સુરતથી સીધા જ હીરાબાગ વિપુલના ઘરે પહોંચ્યા છે, તે અમારી સાથે જોડાયેલા છે. તેજસ, વાત કરવામાં આવે પાસ દ્વારા વિપુલનો જે નામ ઉલ્લેખ કરાયો છે તેના નામનો અને ઝી 24 કલાક તેના ઘરે પહોંચ્યું છે, હાલ ઘરમાં તે હાજર છે કે કેમ અને શું પરિસ્થિતિ છે ત્યાં? જે સ્થાનિક લોકો તેનું કહેવું છે કે વિપુલ પોતાના ઘરે નથી, લગભગ 2-3 દિવસ પહેલા લગભગ રવિવારે તે આ વિસ્તારમાં દેખાયો હતો. ત્યારબાદ અત્યારે એથી ગાયબ છે. મારી પાછળ પૂછકો છું તેનું ઘર છે અને જે પ્રકારનો જેમ જેમ લોકોને ખબર પડી રહી તેમ તેમ મોટી સંખ્યામાં લોકો પણ તેના ઘર પાસે આવી ગયા છે. જે આ સામે અપાર્ટમેન્ટ દેખાઈ રહ્યું છે તેના પહેલા ફ્લોર પર જ ઉતરી રહી છે. તેના પિતા છે, તેના બધા પરિવારના સભ્યો છે. જો કે અમે પ્રયાસ કર્યો હતો તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાનો, પરંતુ તેમને સંભાળતો એમને અંદર પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. તો ઝી 24 કલાક સુરતના હીરાબાગ પહોંચ્યું છે જ્યાં વિપુલ મેંજપરાનું ઘર છે. તેના પરિવારજનો હાલ હાજર છે પરંતુ વિપુલ ઘરે હાજર નથી એટલે શંકા ચોક્કસથી ઉપજે. સાથે સાથે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે, અમારા કોરસ્પોન્ડન્ટ તેજસ મોદી તેમના ઘરે પહોંચ્યા છે અને ખાસ તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આસપાસના લોકો પણ જ્યારે આ સમાચાર વહેતા થયા કે વિપુલનો પણ આ કથિત સેક્સ સીડી બનાવવામાં ષડયંત્રકાર તરીકેનો હાથ છે, તો તેના ઘર પાસે એકઠા થઈ ગયા હતા. તસવીરો આપણે બતાવી રહ્યા છે વિપુલ મેંજપરાની એક્સક્લુઝિવ ઝી 24 કલાક પર, જેનું ઘર સુરતના હીરાબાગમાં છે. મહત્વનું છે કે તે મૂળ ભાવનગરના ભૂતિયા ગામનો રહેવાસી છે અને હાલ સુરતમાં વસવાટ કરે છે, જેનું નામ હાર્દિકની જે કથિત સેક્સ સીડી છે તેને બનાવવાના મુખ્ય ષડયંત્રકાર તરીકે પાસના કેટલાક કન્વીનરો દ્વારા લેવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં. જી, આ એ આ જે ઘર છે, આ જે ઘર છે જ્યાં આગળ વિપુલ રહેતો હતો, છેલ્લા 3 દિવસથી એ પોતાના ઘરે નથી. લગભગ રવિવારે તે દેખાયો હતો અને ત્યારબાદ તે ગાયબ છે. વિપુલ પર સીધો આરોપ છે કે તેને સીડી બનાવી હતી. આપણે તેના પરિવારના સભ્ય સાથે પણ વાત કરવાની પ્રયાસ કરીએ, પરંતુ હવે પહેલી વખત જ્યારે પ્રયાસ કર્યો ત્યારે તેના પરિવારે અમારી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. વિપુલ, અમે કોશિશ કરી રહ્યા છીએ તેના ઘરે વાત કરવાની તેના પરિવાર સાથે, પરંતુ અત્યારે દરવાજો નથી બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના પિતા સાથે જે ઓફ ધ રેકોર્ડ વાત થઈ હતી તેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે મારી મરજી વગર તમે મને પૂછી નહીં શકો. ક્યાંક ને ક્યાંક એ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે શું હાર્દિક સાથે તે સંબંધ હતો, હાર્દિક સાથે તે રહ્યો હતો, હાર્દિક સાથે મુલાકાત કરતો હતો. તો તેના પિતાનું કહેવું હતું કે છેલ્લા 1 વર્ષથી તે હાર્દિક સાથે જોડાયેલો હતો, હાર્દિક સાથે જતો હતો, ક્યાં જતો હતો, શું કરતો હતો તેના વિશે તેના પરિવારને કોઈ જાણકારી નથી, પરંતુ હાર્દિક સાથે તેનું કનેક્શન સ્પષ્ટ
સ્પષ્ટપણે તેના પરિવારજનો એ સ્પષ્ટ કરી દીધું છે. હાર્દિકનો તે મિત્ર હતો, હાર્દિક સાથે આંદોલનમાં જોડાયો હતો, અને જ્યારે હવે દિનેશ બામણિયાએ સ્પષ્ટપણે ગંભીર આરોપ લગાવ્યા છે કે વિપુલ મેનપરાનો મુખ્ય ષડયંત્રકાર છે. જે આખું સીડીકાંડ બહાર આવ્યું છે, એ જે યુટ્યુબ પર 6 CD જે વિડીયો મુકાયા હતા હાર્દિકના કહેવાતા, હાર્દિકના જે વિડીયો હતા તેમાં વિપુલનો હાથ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. કે છેલ્લા 2-3 દિવસથી જ્યારથી એ વાત અંદરખાને બહાર આવી હતી કે વિપુલ મેનપરા આખા ષડયંત્રની અંદર છે, તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું, ખાનગી પોલીસ મૂકવામાં આવી હતી. અત્યારે પણ પોલીસ અહીં હાજર હતી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે, પરંતુ મીડિયા અહીંયા આગળ પહોંચવાની વાત સામે આવતા પોલીસ અહીંયાથી હટાવી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે વિપુલ રડારમાં છે. જોવાનું હોય છે કે આખા મુદ્દે વિપુલ શું ખુલાસો કરે છે. જી બિલકુલ, જે રીતે આપણે વાત કરી કે તેમના પરિવારજનો ઘરમાં હાજર છે, તેઓ પણ દરવાજો નથી ખોલી રહ્યા, સાથે સાથે વિપુલ પણ ઘરમાં હાજર નથી છેલ્લા 2-3 દિવસથી. તેઓ આસપાસના જે લોકો છે તેમનું કહેવું છે, શું એવું કહી શકાય કે આ સીધો ઇશારો કરી રહ્યું છે કે પાસે જે આરોપ લગાવ્યા તે સાચા છે? જી જરૂરથી, કારણ કે જ્યારથી આ સીડી બહાર આવી છે ત્યારથી લગભગ રવિવારની વાત છે, રવિવારથી વિપુલ ગાયબ છે. રવિવારે દેખાયો હતો બપોર સુધી, ત્યારબાદથી તે ગાયબ છે. તેના જે મોબાઈલ છે તે પણ અત્યારે બંધ આવી રહ્યા છે. તેના પિતા સાથે મેં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તેમણે સ્પષ્ટ પણ કહ્યું કે વિપુલના ફોન બંધ છે, વિપુલ ક્યાં ગયો છે તે એમને ખબર નથી. એટલે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક સીધો ઇશારો વિપુલ પર થઈ રહ્યો છે કે જે આખી સીડી બનાવવામાં આવી છે, જે વિડીયો શૂટ થયું હતું તેમાં ક્યાંક ને ક્યાંક વિપુલની સીધી હિસ્સેદારી, વિપુલનો સીધો રોલ હોય તેવું અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. જી બિલકુલ તેજસ, આપ જ્યારે આ ઘરની નીચે ઉભા હતા, ઘણા બધા આસપાસના લોકો ત્યાં હાજર હતા અને તેમના દ્વારા જ આપને ખ્યાલ આવ્યો કે વિપુલ રવિવારથી ગેરહાજર છે, શું તેમની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન થઈ શકે? તેમનું શું માનવું છે કે હાર્દિક સાથે તેની ઉઠક બેઠક હતી કે કેમ? આ સાથે સાથે વિમલ અને પાયલ નું નામ પણ લેવાયું છે, વિમલ વિપુલ ને પાયલ, એટલે આ ત્રણનો પણ શું અંદરોઅંદર કોઈ સમાચાર હતા કે કેમ, કોઈ સંબંધો હતા કે કેમ, તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે નીચે જઈને? હજી જરૂરથી અમે નીચે જઈને પ્રયાસ કરીશું, પરંતુ સ્પષ્ટપણે જે લોકો છે તે હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે ખૂબ સંવેદનશીલ મામલો છે. ઓફ ધ રેકોર્ડ બધાએ અમને જરૂરથી કીધું હતું કે વિપુલ આ જ ઘરમાં રહે છે અને તે રવિવારે દેખાયો હતો. રવિવાર બાદ વિપુલનો કોઈ અતોપતો નથી, વિપુલ ક્યાં છે તે કોઈને ખબર નથી. મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે, મીડિયાકર્મીઓ પણ પહોંચ્યા છે, કારણ કે અત્યારે ગુજરાતની રાજનીતિમાં સૌથી ચર્ચાસ્પદ બનેલો આ મુદ્દો છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે. આપણે કુટુંબ લોકોને પૂછે કે જે પ્રકારની વાત સામે આવી છે, લોકો કેમેરા જોઈને દૂર હટી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ઘટના બની છે અને જે ખુલાસો પાસ દ્વારા કરવામાં આવ્યો છે, દિનેશ બામણિયા દ્વારા કરવામાં આવ્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે વિપુલનો ખૂબ મહત્ત્વનો રોલ છે આખી સીડી બનાવવામાં. અને જે સીડી બની ત્યારે પણ તે ત્યાં હાજર હતો, તેની હાજરી જ, અને આજે તેની સીડી બની હતી ત્યારે વિડીયો ઉતાર્યા ત્યારે તેની હાજરી અને આજે તેની ગેરહાજરી ક્યાંક ને ક્યાંક સીધા સંકેત આપે છે કે આખી જે સીડી બની છે, આખું જે સીડી કાંડ છે હાર્દિકનો કહેવાતો, તેમાં વિપુલની સીધી અને સ્પષ્ટ ભાગીદારી છે. જી બિલકુલ તેજસ, આપની આસપાસનો જે માહોલ છે તે ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરો. આ સાથે સાથે આપે કહ્યું કે મીડિયા જ્યારે અહીંયા પહોંચી ત્યારે પોલીસના જે કેટલાક અધિકારીઓ હતા તે હાજર હતા, હાલમાં હાજર નથી, તો પછી હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે જો અન્ય કોઈ પાટીદારો હશે, અન્ય કોઈ પાસના કન્વીનરો હશે, તો વિપુલનું નામ બહાર આવવાથી ચોક્કસથી તેના ઘરના લોકોને પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં હશે, ક્યાંક ને ક્યાંક અસુરક્ષિત મહેસૂસ કરતા હશે, તો તેને લઈને શું કહેશો? માહોલ ખાસ બતાવો. જે જરૂરથી હું માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ, જે પ્રકારનો માહોલ છે તેના પરિવારના સભ્યો છે ત્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકો અહીં હાજર છે પણ સીધી રીતે કેમેરા પર કોઈ બોલવા તૈયાર નથી. ખાસ કરીને જ આ માહોલ બતાવવાની કોશિશ કરીશ કે જે પૂર્વી સોસાયટી છે ત્યાં જે પ્રકારની લોકોની ભીડ જામી છે, જેમ જેમ ખબર પડી કે વિપુલનું ઘર છે અને ખુદ મીડિયા પણ જ્યારે અહીં પહોંચ્યું તેના કારણે આ માહોલ અત્યારે ઊભો થયો છે. જ્યાં સુધી પોલીસની વાત છે તો પોલીસ છુપાય ડ્રેસમાં હતી, ખાનગી ડ્રેસમાં હતી એવું સ્થાનિક લોકોનું કહેવું છે. ખાનગી ડ્રેસમાં પોલીસ અહીંયા હાજર હતી, લગભગ 2-3 દિવસથી પોલીસ અહીંયા આ રીતે આવી રહી હતી, પરંતુ અત્યારે પોલીસ અહીંથી જતી રહી છે. જે ગાડીની